शहर ना भारी ट्राफिक थी धमधमता कारेलीबाग वीआईपी रोड पर ना एलएनटी सर्कल खाते आज रोज महिंद्रा कंपनी नी एसयूवी कारे बाइक सवार युवान ने टक्कर मारता युवान नु घटना स्थले कमकमाटी भर्यु मौत निपजू हतु। शहर नो वीआईपी रोड दिवसे ने दिवसे ट्राफिक नी समस्याओ थी घेरायेलो छे अने आड़े दिवसे अकस्मात नी हारमाळा सर्जतो रह्यो छे जेमां आज रोज शहर ना प्रमुख स्वामी पार्क बे मां रहेतो केयूर सुरेशभाई परमार सवारना 11 વાગ્યાના સુમારે ગોરવા ખાતેની સ્કૂલમાં ઓએનજીસીમાં એન્જિનિયરની નોકરી મેળવવા માટેની લેખિત પરીક્ષા આપવા પોતાના ઘરેથી બાઇક પર નીકળ્યો હતો। કેયુર પોતાની હોન્ડા પેશન બાઇક નંબર GJ6CF2945 હંકારી એલએનટી સર્કલ વુડા ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરઝડપે ઘસી આવેલી મહિન્દ્રા એસયુવી કાર કે જેનો નંબર GJ6HL7877 ના ચાલકે કેયુર ને અરફેટે લઈ બાઇક ને જોરદાર ટક્કર મારી હતી અને નાસી છૂટ્યો હતો। કેયુર પરમાર બાઇક પરથી ફંગોડાઈ રોડ પર પટકાયો હતો અને તેને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી। ડોક્ટર ની સારવાર મળે તે પહેલા જ કેયુર ના પ્રાણ ઘટના સ્થળે નીકળી ગયા હતા। અકસ્માત ની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જેથી પોલીસને ટ્રાફિક હળવો કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી। કેયુરના માતા પિતા સગા તથા મિત્રો ઘટના સ્થળે તરત જ દોડી આવ્યા હતા જ્યાં તેના પિતાની સ્થિતિ દયનીય થઈ ગઈ હતી। અમારા કેમેરામેન સમક્ષ સ્થાનિક રહીશો તથા કેયુરના મિત્રો તથા તેના માતા પિતાએ ટ્રાફિક પોલીસની બેદરકારી અને નિયમોના પાલન વિરુદ્ધ ટ્રાફિક પોલીસની વિરુદ્ધમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે વાઘેલા પોતાના પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એસયુવી કાર ચાલકની વિરુદ્ધમાં હિટ એન્ડ રનનો કેસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર અકસ્માત સર્કલ પર લાગેલા સીસીટીવી કેમેરામાં હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારેલીબાગ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કાર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ના આ પોઈન્ટ પર કોઈ બી ટ્રાફિક પોલીસ વાળો નહોતો અને અહીંયા ગાડી આ હસ્સો થયા પછી બી એક કલાક દોઢ કલાક પછી પોલીસ અહીંયા આવી છે અને ત્યાર પછી આજે 2.5 કલાક થયા કે એની બોડી એની એ જ હાલતમાં તાપમાં પડી રહી છે। છોકરાને અથાડીને જતી રહી કોઈ પણ ટ્રાફિક પોલીસ કે કોઈ પણ પોલીસવાળા હાજર નહોતા અવેલેબલ નહોતા ફોન કર્યાના 1 કલાક પછી આવ્યા છે। જ્યારે ટ્રાફિક પોલીસે પૂછવામાં આવ્યું કે ટ્રાફિક પોલીસ ક્યાં છે તો ટ્રાફિક પોલીસને પણ જવાબ આપ્યો નથી કોઈ જાતનો એને અને આ બંને ગાડી 1-1 કલાક પછી આવી છે છોકરાના મળ્યા પછી આવી છે અને પોલીસવાળા ત્યાં ચોકડી પર જે છાંયડો હોય છે ત્યાં હપ્તો ઉઘરાવવા માટે એક 50-50 રૂપિયાની પાવતી ફાડવા માટે 4-5 કલાક ટ્રાફિક પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને ગાડી અમે 4 રસ્તા ને સર્કલ ને બધું મોટું ટ્રાફિક અમે અહીંયા વધારે હોય છે અહીંયા એક કાયમી પરમેનન્ટ પોઈન્ટ મૂકવા વિનંતી છે। બેદરકારી આમ તો હું કહું તો પોલીસ વાળાની ગણી શકાય સર। સામે કોઈ પગલાં લેવા છે તમને કઈ ગાડી હતી શું છે એનું નામ? એક્સયુવી ગાડી છે અને ગાડીનો નંબર પણ મળી ગયો છે એટલે આ ગાડી જતી મળી જાય છે સાહેબ। એક પબ્લિક ડિમાન્ડ અહીંયા ટ્રાફિક પોઈન્ટ નથી એના સાથે 5000 સીસીટીવી કેમેરા બી છે સીસીટીવી કેમેરા છે જે ટ્રાફિક પોઈન્ટ છે જે નથી